આટલી બધી હલકી વિચારધારા થઈ ગઈ છે લોકોની, જે દીકરીઓને કોઈ દિવસ વહુની નજરથી નથી જોઈ, પોતાની દીકરીથી વિશેષ સાચવી છે, એનું જતન કર્યું છે, એ આટલી બધી સ્વાર્થી નીકળી શકે ખરી? એ તો ઠીક, મારો પોતાનો દીકરો એ પણ વહુની તરફેણ કરે, એ પણ મારી સાથે સ્વાર્થની ભાષામાં વાત કરે, આવું તો મેં કદી પણ વિચાર્યું નહોતું. મેં બંનેને 50-50% મિલકતનો હિસ્સો સોંપવાની જે વાત કરી, એ નિર્ણય મારો કદાચ ખોટો તો નહીં હોય ને? હોઈ શકે. ઠીક છે, એનો મિલકતનો હિસ્સો એને સોંપું છું ને, બીજું ક્યાં કંઈ કરું છું? હા, કદાચ સમયની પહેલાં સોંપતો હોય એવું મને લાગે છે, પણ હવે ઘરનું વાતાવરણ બગડે એના પહેલાં બંનેને હિસ્સો આપીને સંતુષ્ટ કરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી. હે ભગવાન, તને ઠીક લાગે એમ કરજે. હે ભગવાન. જોયું ને ગોપી, આપણે એક જ દાવ રમ્યા અને એવો મોટો દાવ રમ્યા કે સામે વાળાના સુપડા સાપ. તમે કહેતા હતા કે આપણે હજી સારું થવું પડશે, બાપુજીને સમજાવવા પડશે, ભાભીને જેમ ડ્રામા કરવા પડશે, કંઈ જ ના કરવું પડ્યું. એક નાનો એવો ઝઘડો અને તરત જ ડિસિઝન. જે થયું એ ગોપી, પણ આખા ઝઘડામાં ફાયદો તો આપણો થયો છે. ના, મને તો હજી સારું નથી લાગતું કે 50% ભાગ ભાભી લઈ ગઈ. અરે, એને તો ભાગ દેવાની જરૂર શું છે? અને તમે શું ત્યાં મંડાઈ પડ્યા હતા કે હા મને કોઈ વાંધો નથી? ગોપી, કદાચ ભાભી ભાગ લઈ ગયા તો શું થઈ ગયું? પ્રેક્ટિકલ વિચાર ને, ભાભીનો છોકરો લંડન છે, માટે અહીંયા આવશે ત્યાં સુધી ભાભી તો એકલા રહી શકવાના નથી ને. અને આમ પણ જેવા બાપુજી આપણને અડધો ભાગ આપશે એટલે આપણે આ ઘર છોડીને છું. સાઈડમાં આપણી પાસે જોબ છે, મારી નોકરી છે, એ બધું તો શરૂ છે ને. અને બીજા ઉપરથી બાપુજીના પૈસા મળશે. ભાભીજીની પાસે આવો કોઈ જ ઓપ્શન્સ નથી, તો શું કરશે? એમને તો બાપુજીની સાથે જ રહેવું પડશે ને. વાત તો તમારી સાચી છે, પણ જો દેવાંગ, બાપુજીને રાખવાનું આપણી બાજુ આવ્યું ને તો હું નથી સાચવવાની. મારાથી આમ પણ ઘરનું કામ નથી થતું, અને આટલા વર્ષોથી ભાભીનું અને તમારા બાપુજીનું તો હું કરતી જ આવી છું, એટલે હવે એ બોજ મારા માથે નહીં મૂકતા, પહેલેથી જ કહી દઉં. ચિંતા ના કર, એ ગેમ પણ મેં બનાવીને જ રાખી છે. જેવા પૈસા આપણા ખાતામાં આવ્યા એટલે આપણે લોકો અહીંયાથી દૂર, પછી ભાભીને જે કરવું એ કરે ને બાપુજીને જે કરવું એ કરે, આપણને એની સામે કોઈ જ પ્રશ્ન નથી. ઓકે, ઠીક છે, ચાલ હવે શાંતિથી આરામથી સૂઈ જા. બાકી એ લોકોને જે વિચાર કરવા હોય કરવા દે. આજે છે ને મને દેવાંગ એકદમ મસ્ત નિંદર આવવાની છે, કેમ કે આટલી બધી પ્રોપર્ટીને આપણે માલિક બનવાના છીએ. ચલ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. મોટી વહુ, નાની વહુ, દેવાંગ, અહીંયા આવો બધા. મેં તમને તમારા લોકોની પ્રોપર્ટીનો હિસ્સો લેવા માટે બોલાવ્યા છે. લે દેવાંગ, તારી ફાઇલ. તારી ફાઇલ. હવે કોઈ વાતનો અસંતોષ હોય તો વાત કરી શકો છો. બાપુજી, તમારી સાથે થોડી વાતચીત તો કરવી જ હતી, કે મેં ને દેવાંગે વિચાર્યું છે કે હવે અમે રાજકોટ રહેવા માટે જતા રહીએ, એટલે કે આમ પણ દેવાંગની નોકરી છૂટી ગઈ છે ને, તો અમે ત્યાં બિઝનેસ સેટ કરી દઈશું, કેમ કે મારા ભાઈનો બિઝનેસ ત્યાં સારો ચાલે છે.
તો દેવાંગને પણ સાથે રાખી લેશે. હા બાપુજી, ગોપીની વાત સાચી છે. આમ પણ કદાચ હું નવો બિઝનેસ શરૂ કરીશ અને મને અનુભવ નહીં હોય તો ડૂબવાની શક્યતા રહેશે. એટલે સારું એ છે કે એમની સાથે પાર્ટનરશિપ કરીને ત્યાં જ રોકાઉં. અને પછી જ્યારે એમને બિઝનેસ ફાવી જશે તો ફરીથી અમે સુરત આવી જઈશું અને આમાંથી કોઈ જમીનનો ટુકડો વેચીને બિઝનેસ અહીંયા સેટ કરી દેશું. પણ પહેલા એમને શીખવું તો પડશે ને. એ તો બધું ઠીક છે, તમે લોકો ઘર છોડીને જતા રહેશો તો હું ક્યાં જઈશ? બાપુજી, ઘર તો તમારું જ છે ને. ઘર થોડું તમે અમારા નામે લખી દીધું છે. તમે અહીંયા રહી શકો છો અને અમે પણ મહિનામાં એક બે વખત આવતા જતા રહેશું. હું તમારી જેમ સંપત્તિ અને ઘરનો ભૂખ્યો નથી, હું તો મારા પરિવારનો ભૂખ્યો છું. પરિવારને સહારે જીવવા માંગુ છું. મેં તો આ પ્રોપર્ટીના હિસ્સા તમને બેને એટલા માટે સોંપ્યા હતા કે હંમેશને માટે ઘરમાં કજિયા કંકાસ ટળી જાય અને સૌ પ્રેમથી સાથે રહીશું. બાપુજી, અમે ક્યાં જુદા થવાની વાત કરીએ છીએ? આ તો બિઝનેસ સેટ કરવા માટે અને અનુભવ લેવા માટે જવું પડે એવું છે, એટલા માટે હું જવાનું કહું છું. હા બેટા, માની લીધું કે બાપ કરતા આજકાલ દીકરા બુદ્ધિશાળી હોય છે. માની ગયો તારી બુદ્ધિને, તારી પત્નીની ચતુરાઈને. જઈ શકો છો બેટા. અરે બાપુજી, આમાં શું ચતુરાઈ? જઈ શકો છો, ખુશીથી જઈ શકો છો. ચાલને ગોપી, તા પણ પપ્પાએ આપણને રજા આપી છે તો પછી હવે બોલવાનું શું રહ્યું છે? બાપુજીની સાથે એનું ધ્યાન રાખવા માટે ભાભી તો અહીંયા જ છે ને. બેટા, હું તારો બાપ છું અને મારી રજા જ નહીં, હંમેશા મારા આશીર્વાદ પણ તમારી સાથે હશે. જાઓ, જીવનમાં હંમેશા ખુશ રહેજો. હા બાપુજી, તો અમે આજે જ નીકળીએ છીએ. જઈ શકો છો, જાઓ. ભગવાન હંમેશા તમને સુખી રાખે. ચાલ ગોપી, આપણે સામાન પેક કરીએ. બાપુજી. હા મોટી બહુ, તમને પણ પૂછવાનું છું, તમારી મિલકત તમને મળી ગઈ? હવે કંઈ અસંતોષ હોય તો તમે પણ કહી શકો છો. ના બાપુજી, મને તમે જે મિલકત આપી છે એમાં હું સંતુષ્ટ છું. પણ મારે પણ આ ઘર છોડીને જવું પડશે. મારી ઈચ્છા તો નથી કે હું મારા બાપને મૂકીને જાઉં, પણ લોકલાજે જવું પડશે. એનું કારણ એ છે કે સમાજમાં વાતો થશે કે વિધવા વહુ સસરા સાથે એક જ છત નીચે રહી છે. એટલા માટે બાપુજી હું પણ જાઉં છું મારા પિયર. વાહ બેટા વાહ, ચતુરાઈમાં તો તને પણ કોઈ ન પહોંચાય. મેં ઘણા ઘર એવા જોયા છે કે મા બાપ ને દીકરીનો પરિવાર માણા ગયા પછી બાપ દીકરી બંને દીકરીના લગ્ન સુધી સાથે રહેતા હોય છે. સમાજની નહીં, વિચારધારા આપણી સુધારવી જોઈએ. બાપ દીકરી સાથે રહેવાથી સમાજ આંગળી ચીંધે એ શંકા કુશંકા તો આપણા મગજમાંથી જન્મે છે, સમાજમાં તો પછી. પણ ઠીક છે, તમે એમના જેવું વિચારી લીધું છે તો હું કોઈને જબરજસ્તી નહીં રોકું. તમે પણ જઈ શકો છો. જાઓ, ભગવાન તમને પણ ખુશ રાખે.